આમ તો ઘણી વખત અમને ઘણા કહેતા હોય કે ભાઈ તમે હવે પાકિસ્તાનને ઉડાડી ન દેવું જોઈએ સરકારને આમ ને તેમ. મેં કીધું વડ વગર ઝીંગાણા ન હોય, એ આપણી વડે જ નથી, પછી એને અમે કેમ બાંધવું આવે? એ તો સીધી જ વાત છે ને, ભીંડો વડલો બાંધે તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. ઘણી વખત એ કરવું પડે. હા, આપણે સીલર તમે હાથમાં લ્યો ને 5-7 રૂપિયાનું સીલર, એટલે એ ખિસ્સામાં નાખો તો એ ખખડે, હક જ ન લેવા દે. આમ નાખો ખણમાં ખણ 2000 ની નોટ હાવ સાની મીની દે, બોલો. આ સીલર હોય જ ખખડે આમાં. એટલે મિત્ર કરો તો મરદ માણાને કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી ન કરવા. ઘડીકમાં દુઃખ લગાડી જાય એવા ન કરવા, કારણ કે એ તો હાર પાર હોય ભાઈ. એકવાર મારો મિત્ર છે એમ કહી દીધું, પછી એના માટે મિત્ર કીજીએ મર્દ મર્દમાં દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે, મિત્ર કીજીએ મર્દ સત કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેશ મન નવ લગે, કવિ સત્ય બાત પિંગલ કહે કે દેહ જાય. એકવાર કહી દે કે આ મારો ભેરું છે, પછી ગમે અમને ક્યાં ખબર હતી કે આવા ધંધા કરે છે. લે તું જ શીખાડવામાં તો આમાં અટાણે લાભ છે, બીજે તો મંદી છે. હા, એટલે માટે કોના હામું મિત્રતા કરવી એટલું નહીં, કોના હામું ભટકાવવું એ શીખી લેજો. એ દાખલો દઈ દઉં, હું કાયમ કહું છું હમણાં રામસિંહમાં, કોના હામું ભટકાવવું એ બહુ. જો આપણે ત્યાં ભેહું ઘણી બધી ગીરમાં હાવ જ માર નાખે, ક્યાંક શોર્ટમાં ભટકાઈને મરી જાય, આવું બધું થતું હોય. આવું ભેહું મરી જાય એમાં કાંઈ ટીવી ન આવે, સમાચારમાં આવ્યું કાલે એકચ્યુઅલી એક ભેંસ છે એને હાવજી અહીંયા મારી નાખી છે, એવું ન આવે. ભલે ને ભગર ગમે એવી વાલી હોય આપણે, એ ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભે પ્લેનારે ભટકાણી, આખા દેશમાં મીડિયામાં બહરાટો બોલી ગયો, ભે ભટકાણી, ભે ભટકાણી. ભટકાવું તો એવા એરે ભટકાવું દુનિયાને ખબર પડે કે મર્દનું બાસકું ભટકાણો. હિન્દી ચેનલમાં બહરાટો બોલ્યો, દેખીએ ગુજરાત કે સુરત કા એરપોર્ટ હે, ઇધર સે પ્લેન આ રહા હે, ઉધર સે ભેંસ જા રહી, દેખીએ કેસે ટકરા રહી, દેખીએ યે યે એરપોર્ટ મે ભેંસ કેસે હો સકતી હે. મેં કીધું હો સકતી હે, સુરત મે હમારે માલધારી હે, ક્યું નહીં હો સકતા. અગર પાકિસ્તાન વાલા જ્યાદા ઇધર ઉધર હુઆ તો ભાદરવા મહિને મે હમારા માલધારી કા પાડા ફાટીને ધુવાડે જાતા હે. બાંધતા બાંધતા બોર્ડર પાર કરેગા કાઠિયાવાડી હિન્દી હો સાહેબ, બાંધતા બાંધતા બોર્ડર પાર કરેગા ઓર પાકિસ્તાન કો ખુંદી નાખેગા. કહેવાનો મારો અર્થ એ છે, કોની આરે ભટકાવું ને એ શીખી લેજો. એવો મર્દ માણસ, બહુ અદ્ભુત વાતો. આ તો બધું આપણે અત્યારે તો મને તો ઘણી વખત થોડા થોડામાં માણસને આમ તેમ થઈ જાય. એવડી મોટી અદ્ભુત વાર્તાઓ પડી છે, એવું આપણું ભારતનું આખું એક અસ્તિત્વ. એ જોઈ ત્યારે આપણને એમ થાય કે આ બધું ભૂલી જવાનું અને નકરી રાડ્યું નાખી દેવાની, જરાક તકલીફ પડે એટલે બધું. ઘણા તો સોસાયટીમાં ભેં પોદળો કરે ને તો પણ જિલ્લા પંચાયતમાં ફોન કરે, અમારી સોસાયટીમાં ભેંસ પોદળો કેમ કરે લે. હવે ક્યાંમાં હું કેવું એ બહુ એ શીખી લેવું જોઈએ આમાં. હવે એમ ન હાલે, એટલે જવાબદારી એક એક માણાની આવે, મારી તમારી બધાની જવાબદારી આવે તો જ દેશ આગળ જવાનો છે. અને આ આખી પરંપરા જાળવવા જેવી આ ભાગવત કથાઓ વાર્તાઓ ભજન સંતવાણી લોકગીતો આ બધું વયું જાય ને. સંસ્કાર આપણે તો બેનું દીકરી નાની નાની દીકરી ઉપર અમુક પ્રશ્નો બને છે, જે ઘટનાઓ બને છે, નાની નાની દીકરીની ઇજ્જત લૂંટાય આપ જાણો છો. તે આપણે રાયડું નાખી આમ કરો તેમ બધું જરૂરી છે, એને રાયડું નાખવી જોઈએ, એની બધી એને મારવા એ બધું સાચું છે. પણ આપણે દાદા દાદીથી આગળ વયા ગયા છીએ, ઘરમાં ડોહલા ન હોય તો છોકરા એકલા હોય છે, અને એકલા છોકરા મોબાઈલ ફોફેડ્યા કરે, મોબાઈલમાં સારો પ્રોગ્રામ કે એ કોઈ જાહેરાત તો સારી આવતી નથી. એ તો વાત તમને ખબર છે, જાહેરાતો એવી અમુક અમુક આવે છે. એટલે આ બધું જવાબદાર છે. એમાંથી વચ્ચેથી આપણી આ વાર્તાઓ, આપણી આ પરંપરા, અને આ પટ્ટો તો આખો મને હમણાં એક મારા આ દિલીપભાઈ, મને દિલીપસિંહ યાદવ એક દઈ ગયા હતા લેખનાનો, એવો વાંચો. હું આ ગીત લઉં એની હારવાર લઈ લઉં, વચ્ચે લઈ લઉં થોડું, મને યાદી થઈ છે. એટલે કારણ કે એક રાજપૂતનું આંગણું છે, ભાગવતનો ખોળો છે, દોડિયા પરિવાર, એટલે મને આ નાનકડી વાત કે હવારનો પર દિયા ચલના ઓરડેથી નારણે કોર કાઢી, ભલે એનું ઉગા ભાણ ભાણ તોળા લઉં ભામણા, અને મરણ જીવન લગ માણ રાખે એ કશ્યપ રાઉત. અને અર્જુનજી યાદવ નામનો એ રાજપૂત છે, એ કચા ગામ ધણી, આમ તો કચારી ભરી અને બેઠેલો, અને દીકરો છે રાજાજી નામનો, એ કુંવર 22 વર્ષની ઉંમર, પણ જુવાની જેને કહેવાય, આવું આવશે આવું આવશે, જેને ભગડતુતી રમી રહેલી, અને પોતાના એક સરસ મજાની ઘોડલી
ઘોડો હતો સરસ મજાનો, ઘોડાને પોતે ભાઈ બંધ કહેતો એટલો ઘોડાનો શોખીન હતો. અને ઈ બરાબર ઘોડાને નદીએ પાવા જવા હારું થઈને ઊભો થયો અને કચેરી માંથી અને કહુંબા લેવાઈ રહેલા, કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ, ઈ કહુંબા બરાબર લેવાઈ રહેલે. અમલ ટંકા નવલિયા રણમે ધર્યો રસ, સરફે ધર્યો શહેરો પીયો ને ચંબળ પોસ. અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું ભોજન અને નાર કભારી જા, તાકો અમલ નાય. અમલ એને પીવાય, નશો એને કરાય, તાલુકામાં કે ગામમાં કે જિલ્લામાં જેનો અમલ હાલતો હોય, ઘરમાં એનું હાલતું હોય ને, એને માકડ મારવાની પી જવાય, એને નશા ન કરાય. હા, અને એવા જેને કહેવાય કહુંબા હાલી રહેલા. અને એમાં ઓશિંતાની આવી અને કોકે રાડ નાખી, ધર્મને બચાવી લ્યો, ગાવડીઓને બચાવી લ્યો, માવડીઓને બચાવી લ્યો. અને આમ બરાબર અર્જુનજી યાદવ છે એ હજી આમ સાંભળે કે હું થયું, કોની ગાયું, કોણ છે? ત્યાં તો ઘોડા એમને પોતાના ભાઈબંધ જે ઘોડાને કહેતો હતો રાજાજી યાદવ, એણે આમ પાવા જવું હતું, આમ લગામ પકડેલી, બગાજ જમ કરતો બરાબર સવાર થઈ ગયો માથે. અને સવાર થતાની હારી એડી મારી અને ઘોડો છૂટ્યો ભાઈ, પાગા નાખતા રકાબ ગવી, ધાગા ધાગા ભરી, ભાગા આગા જાવે નાહી, ભાગા ભૃગાણા હી રાજગન, થપકા ગેણા કે તારી, ભાગા હાથ જાય તાતો, વિચાર આગા રવે ના જાખા રાગા બે રાજગન, ધુમા 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 કરતો કે ચારણ આઈ ની ગાયું વાળી ગયા છે, લૂંટારા વાળી જાય છે. અને એકલો નીકળી ગયો પાતે, માહે પોતાનો એક ભાઈ બન છે ઈ ગયો, હજી કચેરી ઊભી થાય નો થાય તાતો, વિટોળાનું પાન છૂટે, વહરીબાઈનું વેણ છૂટે, નમણીબાઈનું નેણ છૂટે, કબાણમાંથી જેમ તીર છૂટે અને બંદૂકમાંથી ગોળી છૂટે, એમ બાંગડતા 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 ધૂળની દબડી ઉડતી ગઈ. અને રાજાજી યાદવ છે જુવાન 22 વર્ષનો યુવાન નીકળી ગયો અને પડકારો કર્યો, જેને ઉભા રહેજો. 5-7 જણા પગપાળા જાતા હતા, ગાયુંને ભાઠા મારીને લઈ જતા હતા, અને બાકીની જે આખી આખી ભાઈ પાળ હતું એ બધા ઘોડે સવારો હતા. અને ઘોડે સવારો આડા ઘોડા ગાયુંને નાખે છે, ઓલા ધોકા બરાબર મારે છે અને પડકારો કર્યો, આય કાયરો ઉભા રહેજો, ગાયુંને હું કામ મારો છો? ક્યાં લે, આ એકલો આવ્યો છે, આને રમત તો જોવી જોઈએ, કે રમત જોવી જોહે. પણ તા તો તરવારની કોડી છૂટી થઈ અને ગોળનો ઘોડો જે હતો એ બાગડતા 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 કરતો વચ્ચે ખાબક્યો અને કચડો ધૂપ કચડો ધૂપ બે બાજુ માથા પછાડવા મંડાણો. તઈ ઓલાને હથિયાર ફરવેર્યું, ખેંચી કાતો મારી નાખશે, હજી તો જોવું તું કે ક્યાંથી આવ્યો એ, આવ્યો 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 કેટલાની હારે. એ રાજાજી યાદવ છે એ બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક મોહતો મીડો પાડવા, દેખારો મચી ગયો, આને મારો આને પાડો, મારી નાખશે કેટલાને. ધૂળની ડમરીઓમાં દેખાતો નથી કે રાજાજીનો ક્યાંથી ઝાટકા આવે છે. હો ભાઈ, એ હોપો મીંડો પાડવા અને અડપડે જીક માચી ગચુક ઘટજાત, સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત, કઈક ફાય ફરા ફાર હટ જાત, કઈક કાયર હજાર કુદંત, સીચ પડતે કે બંધ અને ધડ ધડ ખેત મચાય ગમનચાર. મીંડો બોલાવા જરા કામ, ધૂળ છે એક બાજુ પવનની વધારે ફણગી આવી, ધૂળ એક બાજુ થઈને જોયું ને તાતો નકરા ઢૂંઢ તડફડી રહેલા કે ગાયુંને મૂકો અને ભાગો. ચારણાઈની ગાયુંને વાળી તો ખરી પણ પોતાને બારદૂર ચોવી ભાલા નીકળી ગયેલા આર પાર, અને પડખામાં જે ઘા વધારે લાગી ગયેલા, અને છેલ્લા જેને કહેવાય શ્વાસ ભરતો ભરતો એ તેદી ગાયુંનું ધણ પાછું મળ્યું. અને વાહેથી પોતાનો ભાઈ બધાયો હતો રાજપૂત, એનું હું નામ ભૂલી ગયો છું, એ પણ એમાં હારે કાયમ આવ્યો. અને પછી વાહેથી પાળ આવ્યું હતા, ઓલા તો કેટલા મરાઈ ગયા, થોડા ઘણા ભાગી ગયા, ગાયું વળી ગઈ. પણ મરતા મરતા છેલ્લા ડહતા ડહતા એ રાજાજી છે એ યાદવ છે એ તેથી પૂછતો હતો, એમ કહેતો હતો કે એ કોઈ ગાયું તો નથી લઈ ગયા ને, એમને વયા ગયા ને, કે ગાયું લઈ ગયા નથી પણ એમને ગયા નથી, 5-7 ભાગ્યા છે, બીજાના ઢૂંઢ તો અહીંયા તડફડે છે, ધની છે તારી જનેતાને યાદવ, હે રાજપૂત તારી જનેતાને ધની છે. અને ચારણાએ રાજલાય અને વેજલાય નામની ચારણની બે દીકરીઓ એની આ ગાયું હતી, રાજપૂતે પોતાના માટે પ્રાણ આપી દીધા, એટલે બે આયુ છે ચારણની દીકરીઓ છે એ હતી થઈ ગઈ. એ હત્યુંના પણ આજે પંજા છે અને આજે આ યુવાનનો પણ પાળિયો ઊભો છે, એટલે એ શિવના જ ધર્મ માટે બેન દીકરીની ઇજ્જત માટે દેશ માટે ખપી જાય એ શિવનું જ બીજું રૂપ છે.